ખમણ એટલે લગભગ દરેક ગુજરાતીઓની ફેવરિટ, બરાબર ને? અવારનવાર આપણે ઘરે બનાવીને કે બહારથી મંગાવીને ખમણ ખાતા હોઈએ છીએ. આજે આપણે બનાવવાના છીએ ખમણ, જેમાં આપણે બિલકુલ પણ લીંબુના ફૂલનો ઉપયોગ નથી કરવાના અને બનશે પણ એકદમ સરસ, ટેસ્ટી અને સોફ્ટ. તો હું છું નિરાલી, વેલકમ ટુ માય ચેનલ માય કુકિંગ દીવા. તો ચાલો ખમણ બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં એક મિક્સિંગ બાઉલમાં અડધો કપ દહીં લેવાનું છે. દહીંની સાથે અડધો કપ પાણી લેવાનું છે. હવે આ બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. અહીંયા તમે છાશનો ઉપયોગ પણ કરી શકો છો, પણ દહીં લેવાથી ટેક્સચર અને ટેસ્ટ બંને સરસ આવશે. તો બંને વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે. હવે તેમાં ઉમેરવાનું છે બેસન. તો એક કપ બેસન લેવાનો છે. થોડો થોડો ઉમેરતો જઈ અને આ રીતે મિક્સ કરતું જવાનું છે. વિસ્કરનો ઉપયોગ કરવાનો જેથી લમ્પ્સ ના રહે. તો માપ અહીંયા એ પ્રમાણે લીધું છે, એક કપ બેસન છે તો તેની સામે અડધો કપ દહીં અને અડધો કપ પાણી લીધું છે. તો બધું જ બેસન મેં અહીંયા ઉમેરી દીધો છે અને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું. અને મિક્સ થયા પછી જો તમને એવું લાગે કે હજી થોડા વધારે બેસનની કે દહીંની જરૂર છે તો એ પ્રમાણે ઉમેરી અને કન્સિસ્ટન્સી સેટ કરી લેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ સ્મૂધ બેટર થઈ ગયું છે. એક પણ લમ્સ હવે નથી રહ્યો બેટરમાં. બેટરની કન્સિસ્ટન્સી જોઈ લઈએ. તો આ રીતનું ફ્લોઈંગ બેટર હોવું જોઈએ, નહીં બહુ વધારે પતલું કે નહીં બહુ વધારે કટ. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે, સાથે ચપટી હળદર ઉમેરવાની છે અને બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. હવે ઢાંકી દઈ અને 10 મિનિટ માટે રેસ્ટ આપી દેવાનો છે. બેટરનો રેસ્ટ અપાઈ જાય ત્યાર પછી આ રીતનું તમારે જે સ્ટીમર તૈયાર કરવાનું હોય તે કરી લેવાનું. બેટરને પણ રેસ્ટ કરવા મૂક્યાને 10 મિનિટ થઈ ગઈ છે. હવે બેટરને આ રીતે વિસ્કરની મદદથી 1 મિનિટ સુધી બીટ કરી લેવાનું છે, જેથી બેટર છે તે એકદમ સરસ હળવું થઈ જશે. તો 1 મિનિટ જેવું બેટરને વિસ્ક કરી લીધું છે. હવે તેમાં 1/4 ચમચી બેકિંગ પાવડર લેવાનો છે, સાથે લેવાનો છે 1/2 ચમચી ઈનો, ઉપર 1 ચમચી પાણી લઈ લેવાનું છે. હવે બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે. તમે જોઈ શકો છો કે બેટર છે તે એકદમ સરસ રીતે ફ્લફી થઈ ગયું છે. હવે જેમાં તમારે ઢોકળા સ્ટીમ કરવા મૂકવાના હોય તેને આ રીતે ઓઇલથી પહેલાં ગ્રીસ કરીને રાખી દેવાનું છે. હવે ખમણના બેટરને તેમાં ટ્રાન્સફર કરી દેવાનું છે અને સ્ટીમર પણ તમારે રેડી રાખવાનું છે. એવું ના થવું જોઈએ કે તમારે હજી સ્ટીમર છે તે રેડી કરવાનું બાકી હોય અને બેટરમાં તમે ઈનો ઉમેરી દીધો હોય. જ્યારે તમારું સ્ટીમર રેડી હોય ત્યારે જ ઢોકળામાં ઈનો ઉમેરી અને સ્ટીમ કરવા મૂકવાના છે. તો આ રીતે મેં અહીંયા કડાઈમાં ગરમ પાણી મૂકી અને સ્ટેન્ડ મૂકી દીધું હતું, તેમાં જે ઢોકળાના બેટરવાળું ટીન છે તે મૂકી દઈશું. હવે 15 મિનિટ સુધી મીડિયમ ગેસ ઉપર સ્ટીમ કરી લેવાના. તો 15 મિનિટ થઈ ગઈ છે અને ખમણ પણ સ્ટીમ થઈ ગયા છે. ઠંડા થોડા થઈ જાય એટલે આ રીતે પ્લેટમાં ઉલટું કરી ટીન અને થોડું ઉપરથી ટેપ કરવાનું, એટલે એકદમ આસાનીથી ડિમોલ્ડ થઈ જશે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ અને જાળીદાર છે તે ખમણ બન્યા છે. હવે નાના કે મોટા જે સાઇઝ તમને પસંદ હોય તેવી રીતે સ્ક્વેરમાં કટ કરી લેવાના છે. તો ખમણને મેં કટ કરી લીધા છે, તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ અને જાળીદાર બન્યા છે. હવે તેના માટે વઘાર તૈયાર કરી લઈએ. તો વઘાર માટે કોઈ પણ એક પેન કે કડાઈમાં 1 ચમચી તેલ ગરમ કરવા મૂકવાનું છે. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી રાઈ ઉમેરવાની છે. રાઈ એકદમ સારી રીતે ફૂટી જાય એટલે તેમાં 2 લીલા મરચાંના ટુકડા અને 7-8 જેવા મીઠા લીમડાના પાન લેવાના છે. પાન અને મરચાં પણ સારી રીતે સંતળાઈ ગયા છે. હવે તેમાં 1/4 કપ જેટલું પાણી ઉમેરવાનું છે. પાણી થોડું બોઇલ થઈ જાય એટલે તેમાં 1 ચમચી ખાંડ ઉમેરી અને ખાંડ છે તે મિક્સ કરી લેવાની. અહીંયા મેં દળેલી ખાંડ લીધી છે, તમે આખી ખાંડ પણ લઈ શકો છો. તો ખાંડ ઓગળે
ત્યાં સુધી રહેવા દેવાનું છે. તો વઘાર આપણો બિલકુલ રેડી છે, ગેસ બંધ કરી લેવાનો છે. હવે આ વઘારને જે આપણે ખમણને ટુકડા કરીને રાખ્યા હતા તેની ઉપર સ્પ્રેડ કરી દેવાનો. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ સોફ્ટ, જાળીદાર અને એકદમ રસદાર આપણા ખમણ બનીને તૈયાર થયા છે. હવે તેને સર્વ કરી લેવાના છે. અહીંયા તમે જોયું કે મેં એકદમ ઓછી ખાંડ ઉમેરી છે. જો તમારે બહાર મળતા હોય એ રીતના એટલા સ્વીટ ખમણ ખાવા હોય તો તમારે ખાંડ વધારે ઉમેરવાની. મારા ઘરે બહુ વધારે પડતા ગળ્યા ખમણ નથી પસંદ, એટલે મેં ઓછી ખાંડ ઉમેરી છે. તો તમે જોયું એકદમ સરળ રીતે સોફ્ટ અને જાળીદાર એવા ખમણ બનીને તૈયાર થયા છે. તો તમે પણ આ રીતે એક વખત ઘરે સાઇટ્રિક એસિડનો ઉપયોગ કર્યા વગર ખમણની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. અને આજની આ તમને રેસીપી કેવી લાગી તેનો ફીડબેક પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આવી જ બીજી નવી રેસીપીઝ જોવા માટે માય કુકિંગ દેવાને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.